પેટમાં દુખાવાથી લઈને એસિડિટી સુધીમાં રાહત અપાવે છે જીરું વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ચૌદ વર્ષથી ચાલીસ વર્ષ સુધીના લોકોને પિત્તના રોગો સૌથી વધુ પ્રમાણમાં હોય છે વારંવાર પેટમાં દુખાવો ગેસની સમસ્યા ખાટા ઓડકાર વગેરે અને તે પછી મોટાભાગે વાતના રોગો વૃદ્ધાવસ્થામાં થાય છે જેમાં ઘૂંટણનો દુખાવો અને સાંધાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે જીરું પેટને લગતા તમામ બીમારી માટેની સૌથી સારી દવા છે તેના ઉપયોગથી તમે પેટને લગતા તમામ દર્દોમાં રાહત મેળવી શકો છો કદાચ તમારા મનમાં પ્રશ્ન આવ્યો હશે કે આ વાત પિત્ત કફ કેવી રીતે ઓળખી શકાય કફ અને પિત્ત લગભગ સરખા જ છે સામાન્ય ભાષામાં નાકમાંથી જે પાણી નીકળે છે તેને કફ કહે છે કફ થોડો હોય છે વાત કહે છે તે અદ્રશ્ય છે ચૌદ વર્ષની ઉંમર સુધી કફના રોગો વધુ જોવા મળે છે ક્યારેક પેટમાં ગેસ બનવાથી માથાનો દુખાવો થાય છે તો તમે તેને કફના રોગો નહીં કહો તે પિત્તનો રોગ કહેવાશે કારણ કે પિત્તમાં ગેસ થઈ રહ્યો છે અને માથાનો દુખાવો થઈ રહ્યો છે આ જ્ઞાન ઘણું ઊંડું છે પરંતુ તમે એટલું યાદ રાખો કે બધા રોગો વાત પિત્ત અને કફનું સંતુલન બગડવાથી થાય છે અને આ ત્રણેય માણસની ઉંમર સાથે જુદી જુદી રીતે વધે છે બાળકના જન્મથી લઈને ચૌદ વર્ષની ઉંમર સુધી કફના રોગો વધુ જોવા મળે છે વારંવાર ઉધરસ શરદી છીક વગેરે થશે ચૌદ વર્ષથી ચાલીસ વર્ષ સુધી પિત્તના રોગો સૌથી વધુ છે વારંવાર પેટમાં દુખવું ગેસ બનવું ખાટા ઓડકાર વગેરે અને તે પછી મોટા ભાગે વાતના રોગોમાં વૃદ્ધાવસ્થામાં થાય છે જેમાં ઘૂંટણનો દુખાવો સાંધાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે પાણીને ચાની જેમ પીવો અને તેમાં જે જીરું હોય તેને ચાવીને ખાઓ જીરું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક દવા છે પિત્તના તમામ રોગોમાં જીરાથી મટે છે પેટમાં ગેસ થવો પેટમાં બળતરા થવી ખાટા ઓડકાર ભોજનનો અપચો ઉલટી બગાસા આવવા આ બધા પિત્તના રોગો છે આ પિત્તના રોગો માટે જીરું શ્રેષ્ઠ દવા છે અડધા કપ પાણીમાં અડધી ચમચી જીરું મિક્સ કરો પાણી ગરમ કરો અને પછી પાણીને ઠંડુ કરો આ પાણીને ચાની જેમ પીવો અને તેમાં જે જીરું હોય તેને ચાવીને ખાઓ તેનાથી દરેક રોગોમાં રાહત થશે જો તમે નિયમિત રીતે જીરું લેવાનું શરૂ કરશો તો જીરું શરીરમાંથી પિત્તના તમામ રોગોને દૂર કરશે પેટમાં ગેસ ખાટા ઓડકાર ખોરાકનો અપચો ઉલટી આ દરેક વસ્તુઓ સંપૂર્ણ રીતે ઠીક થઈ જશે જેમનું પિત્ત બગડ્યું હોય તેમને જીરું ખાવાની સલાહ આપવામાં આવે છે એસિડિટી પણ પિત્તનો રોગ છે તે જીરાના સેવનથી મટે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ